આવી જ ઘણી બધી વાર્તાનું અપડેટ મેળવવા ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઇબ કરી દો. બાજુના બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી કરીને આપણી દરેક વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. જય માતાજી. મિત્રો, વસંત પંચમીનો તહેવાર આ વખતે 29 જાન્યુઆરીના દિવસે આવે છે. આ દિવસે બુદ્ધિ અને જ્ઞાનની દેવી માં સરસ્વતીની પૂજા કરવાનો દિવસ છે. ભણતા વિદ્યાર્થી અને કલા સાથે સંકળાયેલા વ્યક્તિએ વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા આરાધના કરવાથી બુદ્ધિ કૌશલ્યમાં વધારો થાય છે અને ચોક્કસથી ધાર્યું પરિણામ મેળવી શકાય છે. માતા સરસ્વતીની ઉપાસના કરતી વખતે કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું અતિ આવશ્યક છે. તેમજ દેવી સરસ્વતીની આરાધના કરતી વખતે માતા સરસ્વતીને 5 વસ્તુઓ ચોક્કસ પ્રદાન કરવી જોઈએ. દેવી સરસ્વતીને પીળા ફૂલ અતિ પસંદ છે, તો પીળા ફૂલોથી માતા સરસ્વતીની પૂજા કરવી ખૂબ ફળદાયી છે. માતા સરસ્વતીને બુંદી ખૂબ જ પ્રિય છે. બુંદી પીળા રંગની હોય છે અને તે ગુરુ સાથે સંબંધિત પદાર્થ છે અને તે બુદ્ધિનો કારકગ્રહ છે. તેથી માતા સરસ્વતીને બુંદી અર્પણ કરવાથી ગુરુગ્રહ મજબૂત થાય છે. આથી બુદ્ધિ કૌશલ્યમાં આવતી બાધાઓ દૂર થાય છે. વસંત પંચમીના દિવસે પીળા રંગનું વિશેષ મહત્વ છે, તો આ દિવસે પીળા રંગના કપડાં અવશ્ય પહેરવા. માતા સરસ્વતીની પૂજામાં પેન અને બુક અવશ્ય સામેલ કરો, જે બુદ્ધની સ્થિતિ સુધારવામાં મદદ કરે છે, જે બુદ્ધિ અને યાદશક્તિમાં વધારો કરે છે. આ દિવસે કેસર અને પીળી ચંદનનું તિલક કરો. જ્યોતિષશાસ્ત્રમાં તેને ગુરુ સંબંધિત વસ્તુ માનવામાં આવી છે, જેનું તિલક કરવાથી મન એકાગ્ર થશે અને અભ્યાસમાં રુચિ વધશે. તો આ હતા વસંત પંચમીના દિવસે પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખવાના 5 ઉપાયો. આશા કરું છું આજની આ માહિતી તમને જરૂરથી ગમી હશે. તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આવા જ નવા વિડીયો સાથે ફરી મળીશું. જય માતાજી.